નમસ્તે મિત્રો હું ડૉક્ટર હિતેશ ઇટાલિયા માતુલ્ય વુમન કેર એન્ડ આઈવીએફ સેન્ટર આજે આપણે જાણીશું કે પ્રેગ્નન્સી દરમિયાન ખોરાક શા માટે લેવો જોઈએ કેવી રીતે લેવો જોઈએ ખોરાક લેતી વખતે કેવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ તો સૌથી પહેલાં ખોરાક આપણે શા માટે લેવો જોઈએ તો ખોરાક એ માત્ર આપણી ભૂખને સંતોષવા માટેનો નથી પરંતુ ખોરાક એ એક શક્તિનો સ્ત્રોત છે પ્રેગ્નન્સી દરમિયાન માતા દ્વારા જે પણ ખોરાક લેવામાં આવે છે એ ખોરાકમાંથી ગર્ભસ્થ શિશુના વિકાસ માટે ઉપયોગી એવા પોષક તત્વો પણ પૂરતા પાડે છે તેમજ તેમના દ્વારા થતી હલનચલનની ક્રિયાઓ માટે પણ શક્તિ પૂરી પાડે છે આ ઉપરાંત મેલીના વિકાસ અને નાળના વિકાસ માટે પણ આ પોષક તત્વોની જરૂર હોય છે બાળકના વિકાસ અને વજનને કારણે પ્રેગનન્સી દરમિયાન માતાને જે પણ ક્રિયાઓમાં વધારે પડતી શક્તિનો ઉપયોગ કરવો પડે છે તેના માટે આ ખોરાક વધારે પ્રમાણમાં લેવો ખૂબ જ જરૂરી હોય છે હવે આપણે જાણીશું કે પ્રેગ્નન્સીના મહિના અનુસાર ખોરાકમાં કેવી રીતે ફેરફાર કરવો શરૂઆતના પ્રેગ્નન્સીના ત્રણ મહિના દરમિયાન દરેક સ્ત્રીને ખૂબ જ વધારે પ્રમાણમાં ઉલટી ઉપકા થતું હોય છે જમવાનું ના ભાવતું હોય છે ખોરાક પણ ખૂબ ઓછા પ્રમાણમાં લઈ શકતા હોય છે તો આવા સમય દરમિયાન પ્રેગનન્ટ સ્ત્રીએ જલ્દી પચી જાય તેવો સુપાચ્ય ખોરાક અને પ્રવાહીના પ્રમાણમાં લેવાતો ખોરાક વધારે પ્રમાણમાં લેવો જોઈએ ત્યારબાદના ત્રણથી છ મહિના દરમિયાન સ્ત્રીને ખૂબ જ પ્રમાણમાં ઉલટી ઉબકા ઓછા થતા હોય છે તો આ સમય દરમિયાન માતા સમતોલ પ્રોટીન સભર પૌષ્ટિક આહાર સારા પ્રમાણમાં લેવો જોઈએ તો આ મહિના સૌથી અગત્યના છે તેથી આ મહિના દરમિયાન સૌથી વધારે સમતોલ પૌષ્ટિક આહાર લેવો જોઈએ ત્યારબાદના આવે છે છેલ્લા ત્રણ મહિના આ ત્રણ મહિના દરમિયાન બાળક ખૂબ મોટું થયેલું હોવાથી આંતળાને જગ્યા ઓછી મળતી હોય છે અને સંકોચાયેલા હોય છે તેથી આ સમય દરમિયાન વારંવાર થોડો થોડો ખોરાક લેવો જોઈએ નહીં કે એક સાથે જમવું જોઈએ હવે આપણે જાણીશું કે દિવસ દરમિયાન ખોરાક કેવી રીતે લેવો જોઈએ તો સૌથી પહેલા ઉઠ્યા પછી રાતની જે બદામ અથવા અંજીર કે સૂકો મેવો પલાળેલો છે તે સવારે ચાવીને લીધા પછી કસરત પ્રાણાયામ સ્નાન કર્યા પછી ઘરના કામો શરૂ કરીએ તે પહેલા પ્રવાહીના સ્વરૂપમાં દૂધ અથવા ફ્રૂટ અથવા ફ્રૂટનું કોઈ પણ પ્રકારનું જ્યુસ લેવું જોઈએ ત્યારબાદ ઘરના હળવા કામો પૂરા કર્યા પછી જ્યારે પણ થોડી ભૂખ લાગે ત્યારે દૂધ અથવા સાકરવાળું દૂધ અથવા ખૂબ જ જરૂર પડી શકે એવું હોય તો જ ચાવાળા દૂધ સાથે રોટલી ભાખરી થેપલા કે ખીર લઈ શકાય છે ત્યારબાદ સવારના નાસ્તા અને મધ્યાહન ભોજન એટલે કે સવારના દસથી અગિયાર વાગ્યાની વચ્ચે દૂધ અથવા ફ્રૂટ અથવા ખજૂર મગફળી અથવા બાફેલા મગ આવા પ્રકારનો પૌષ્ટિક આહાર લઈ શકાય છે મધ્યાહન ભોજન સામાન્યત બપોરના સાડા બાર વાગ્યાથી દોઢ વાગ્યા કરી લેવું જોઈએ આ સમય દરમિયાન અનાજમાંથી બનાવેલી રોટલી રોટલા થેપલા પૂરી પરોઠાની સાથે એક વાટકી ભરી અને સબ્જી અથવા એક ડીશ ભરી અને સલાડ સાથે એક કે બે ગ્લાસ છાશ અથવા એક વાટકો દહીં અથવા એક વાટકી દાળ ભાત લઈ શકાય છે ત્યારબાદ ચારથી સાડા ચાર વાગ્યાની આસપાસ સૂકા નાસ્તાનેના રૂપે ચા સાથે ખાખરા મકાઈ બાફેલી અથવા શેકેલી મગફળી શેકેલી અથવા બાફેલી મગફળી સાથે ખજૂર બાફેલા મગ કઠોળની બનાવેલી ચાટ ફ્રૂટ ડીશ આવા પ્રકારનો હળવો નાસ્તો પણ લઈ શકાય છે ત્યારબાદ આવે છે સાંજનો જમવાનું સાંજના જમવાનું નોર્મલી સૂર્યાસ્ત થાય તે પહેલાં જમી લેવું જોઈએ અથવા સૂવાના સમય કરતાં બે કે ત્રણ કલાક પહેલાં જમી લેવું જોઈએ રાતે સૂતા પહેલાં સાદું દૂધ અથવા સાકરવાળું દૂધ પીવું જોઈએ તો આ આપણે જાણ્યું કે દિવસ દરમિયાન કેવી રીતે જમવાનું લેવું જોઈએ જમવામાં શું શું લેવું જોઈએ હવે જાણીશું જમવામાં અનાજમાં ઘઉં ચોખા બાજરી જવ જુવાર લઈ શકાય છે પરંતુ કેટલાક દર્દીઓને બાજરી ભારે પડતી હોય તો બાજરી સાથે જવ લેવાથી તે પાચનમાં ભારે નહીં પડે ત્યારબાદ પ્રોટીન સભર ખોરાકમાં દૂધ અથવા દૂધમાંથી બનાવેલી વાનગીઓ પનીર દહીં છાશ અથવા સૂકામેવા મગફળી સોયામાંથી બનાવેલી વસ્તુઓ અથવા તેલીબિયા અને કઠોળ પણ લઈ શકાય છે કઠોળમાં મગ મઠ ચણા રાજમા લઈ શકાય છે કઠોળ સાધારણ રીતે ફણગાવેલા લેવા જોઈએ કાચા ફણગાવેલા ના ફાવે તો શેકી શકાય અથવા શેકેલા પણ ના ફાવે તો બાફીને પણ લઈ શકાય છે ત્યારબાદ આવે છે ફળો અને શાકભાજી ફળો અને શાકભાજી એ પ્રેગ્નન્સી દરમિયાન વિટામિન અને પોષક તત્વોનો સૌથી મોટો સ્ત્રોત છે એટલે દિવસ દરમિયાન ફરજિયાતપણને ફળો અને શાકભાજીનો ચોક્કસ ઉપયોગ કરવો તેમજ તેમાં રહેલા ફાઈબર્સ એ ચયાપચયની ક્રિયાઓમાં પણ ખૂબ મદદ થતા હોય છે અને તેમના કારણે દર્દીને કબજિયાતની તકલીફો ઓછી રહેતી હોય છે ત્યારબાદ આવે છે ચરબીજન્ય ખોરાક ચરબીજન્ય ખોરાકમાંથી શરીરને યોગ્ય પ્રમાણમાં શક્તિ મળી રહે છે લુબ્રિકેશન જેવું કામ કરે છે તેમજ ચરબીમાં દ્રાવ્ય એવા એ ડીઈ કે નામના વિટામિનોનું શરીરમાં પ્રમાણ ઘટવા નથી દેતું પરંતુ ચરબી યોગ્ય પ્રમાણમાં લેવી ખૂબ જ જરૂરી છે વધારે પડતા ચરબી લેવાને કારણે શરીરનો વજન વધારો ખૂબ જ વધારે થતો હોય છે ત્યારબાદ આવે છે ઓમેગા ફેટી એસિડ જે ગર્ભશિશુના મગજના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે આ ઓમેગા ફેટી એસિડ અખરોટ ઓલિવ ઓઇલ અને અળસીમાંથી મળી રહેતું હોય છે હવે આપણે જાણીશું કે ખોરાક લેવા સમયે કેવા પ્રકારની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ખોરાક આપણે જ્યારે હળવી ભૂખ લાગી હોય ત્યારે જ લઈ લેવો જોઈએ નહીં કે કડકડતી ભૂખ લાગે ત્યારે ખોરાક શાંત અને પ્રફુલ્લિત વાતાવરણમાં લેવું જોઈએ નહીં કે કોલાહોલ કે ટીવી જોતા જોતા ખોરાક ના લેવો જોઈએ જ્યારે પણ તમે દુઃખી હો નિરાશ હોવ આવેગમાં હોવ ગુસ્સામાં હોય ત્યારે ક્યારે પણ ખોરાક ના લેવો ખોરાક લેવા સમયે હંમેશા મનમાં એક વિચાર કરવો કે આ ખોરાકમાંથી જે પણ શક્તિ અથવા પૌષ્ટિક તત્વ મળશે તે મારા બાળકના વિકાસ માટે ખૂબ જ ઉપયોગી છે આવા વિચાર કરવા સાથે ખોરાક લેવાથી આપણે પૌષ્ટિક આહાર લેવાની ફરજ પાડશે જમવાની સાથે દરેક કોળીએ એક કે બે ગૂટ પ્રવાહી લેવું જોઈએ કે જેથી ખોરાક યોગ્ય રીતે પાચન થઈ શકે જમ્યા પછી ખૂબ જ વધારે પાણી નહીં પીતા એક કે બે ઘૂંટળા પાણી પીવું જોઈએ જેમાં પછી દસ થી પંદર મિનિટ શાંતિથી બેસવું અથવા વજ્રાસનમાં બેસવું જોઈએ ખોરાક લીધાના એક કે દોઢ કલાક પછી જ થોડે થોડે વારંવાર પાણી પીવું જોઈએ હવે આપણે જાણીશું કે કેવા પ્રકારનો ખોરાક ના લેવો જોઈએ પેસ્ટચુરાઈઝ ના કરેલું હોય તેવું દૂધ અથવા તેમાંથી બનાવેલી વાનગીઓ ના લેવી જોઈએ ખુલ્લો અથવા લારીમાં મળતો ખોરાક ના ખાવો જોઈએ અથવા આર્ટિફિશિયલ સ્વીટનર કેમિકલ નાખેલો ખોરાક ના લેવો જોઈએ અને કાચા રાંધેલા અથવા ઓછા રાંધેલા એવા કઠોળ ક્યારેય ના લેવા જોઈએ તો આપણે આ જાણ્યું કે પ્રેગ્નન્સી દરમિયાન ખોરાક કેવી રીતે લેવો જોઈએ કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ અને શા માટે લેવો જોઈએ અમારા પ્રેગનન્સીને સંબંધિત આવા વિડિયો વારંવાર મેળવવા માટે અમારી ચેનલ ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો અમારા વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરશો અને અમારા વિડીયો તમારા સગાવાલા કે મિત્રને મદદરૂપ થઈ શકે હોય તો ચોક્કસ શેર કરશો અમારા હવા પછીના પ્રેગનન્સીને લગતી આવી જ માહિતી સભર વિડિયો મેળવવા માટે ફરી મળીશું નમસ્તે